વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી ટેમ્પામાં પાણીના જારની આડમાં અંકલેશ્વર લઈ જવાતો 159 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓને ઝડપી પાડ્યા. વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસે અંકલેશ્વર તરફ જતા એક ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પામાં પાણીના જારની આડમાં લઈ જવાતો 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં ઝડપાયેલા 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલે રૂપિયા 1,97,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં આવેલા તમામ પોલીસ મથક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ સિટી પોલીસના PIDD પરમારના નેતૃત્વમાં વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન એક ટેમ્પો નંબર GJ16AV5731માં પાણીના જારની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ટેમ્પો ચાલક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી ઉભા રહ્યા હતા, જે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પામાં કુલ 65 પાણીના જાર પૈકી 7 જારમાંથી કુલ 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક 38 વર્ષીય સિકંદર સલીમભાઈ શાહ અને ક્લીનર શૈલેષ પુનાભાઈ વસાવાની ધરપકડ કરી હતી. વલસાડ સિટી પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 1,97,000 નો મુદ્દામાલ કબજે લઈ વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે છૂટક વેચાણ કરવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.